શહેરમાં બે દિવસથી વાદળછાયું વાતાવરણ રહેતા ઠંડીની તીવ્રતા ઘટી છે બુધવારે સવારે વાતાવરણમાં પલટો આવતા વરસાદી વરસ્યા હતા ઠંડીનો પારો ઓગણીસ ડિગ્રી પહોંચતા અનુભવાઈ હતી ગુરુવારે પણ શહેરમાં ઠંડીનો પારો ડિગ્રી રહે તેવી સંભાવના છે શહેરમાં ઉત્તર પૂર્વના ઠંડા પવનોની તીવ્રતા વધતા આગામી દિવસોમાં ઠંડીની તીવ્રતા વધે તેવી સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે શહેરમાં શહેરીજનોએ સવારે વરસાદી છાંટા બપોરે ગરમીનો અનુભવ અને મોડી સાંજે ઠંડકનો અનુભવ કર્યો હતો એક જ દિવસમાં ત્રણ ઋતુ અનુભવી હતી આગામી ત્રણ દિવસમાં વાતાવરણમાંથી વાદળો દૂર થતા અને ઉત્તર પૂર્વના પવનોની તીવ્રતા વધતા ફરી એક વખત પારો પંદર સુધી પહોંચવાની સંભાવના છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શહેરમાં બુધવારના રોજ મહત્તમ તાપમાનનો પારો ડિગ્રી અને લઘુત્તમ તાપમાનનો પારો ઓગણીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયો હતો જ્યારે ભેજનું પ્રમાણ સવારે નેવ્યાસી ટકા અને સાંજે છાસઠ ટકા નોંધાયું હતું જ્યારે ઉત્તર પૂર્વની દિશાથી તેર કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાયા હતા તેમજ વડોદરા જિલ્લા ડભોઈ છોટાઉદેપુરમાં બુધવારે સવારથી વાદળો છવાયા હતા સવારે પાંચ થી છ વાગે કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ હતી માર્ગો પર પણ પાણી ફરી વળ્યા હતા